ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. મુંબઈમાં એક બહુ ઉચ્ચ પોલીસ અધિકારી સામે એક મહિલા મોડલે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે. આ ફરિયાદ જે પ્રકારની છે, પ્રકારની ફરિયાદો પહેલા પણ ઊભી થઈ છે અને આ ફરિયાદમાં જે વાત કહેવામાં આવી છે બહુ જાણવા જેવી છે. આ મોડલે એવી ફરિયાદ કરી છે કે મારી સાથે વારંવાર બળાત્કાર થયો, મને હોટલોમાં લઈ જતા હતા નવી મુંબઈમાં અને મને ફાર્મ હાઉસ પર લઈ જતા હતા અને એ બધી વાતો અને આ સિલસિલો એક બે વર્ષ ચાલ્યો. કોઈ 12-14 વર્ષની છોકરી નથી, પુખ્ત વયની, સમાજમાં બિલકુલ જાણીતી, જેના પોતાના પણ કોન્ટેક હોય. અને જે વ્યક્તિને DIG કક્ષાના પોલીસ અધિકારી સાથે સંપર્ક હોય અને બીજા બધા સાથે પણ સંપર્ક હોય એ સ્વાભાવિક છે. અને આવી વ્યક્તિ 2-3 વર્ષે એમ કે મારું જાતીય શોષણ થયું છે, મારી પર બળાત્કાર થયો છે, ત્યારે ખરેખર શું થવું જોઈએ? આ પહેલાં પણ એક એવી ફરિયાદ આવી હતી કે મને નોકરીમાં પ્રમોશનની લાલચ આપી, મારા બોસ મને યુરોપના પ્રવાસે લઈ ગયા, અમે આટલા બધા દેશોમાં ફર્યા, જુદી જુદી હોટલોમાં સાથે રહ્યા અને મારી પર બળાત્કાર થયો અને હવે મને પ્રમોશન આપવાની ના કહેવામાં આવે છે. હવે આ બળાત્કારની વાત અને ફરિયાદો એ હદે વધી રહી છે કે ન્યાયતંત્રએ ક્યાંક આની પર મર્યાદા લાવવી પડશે. મારા આશ્ચર્ય વચ્ચે ગૃહ શોભા નામના એક મહિલા સામાયિકમાં, જે મહિલાઓ માટેનું સામાયિક છે, એમાં લેખ આવ્યો છે કે હવે આ બંધ થવું જોઈએ, નહીં તો સ્ત્રી પુરુષ વચ્ચેના જે કુદરતી સંબંધો છે એ પણ કરમાઈ જશે. અને હું સંમત છું એ વાત સાથે. સ્ત્રી પુરુષ વચ્ચે આકર્ષણ થવું સ્વાભાવિક છે. સ્ત્રીની શરમાળ પ્રકૃતિને કારણે અથવા જે કંઈ સ્ત્રીનું ફિઝિક્સ છે, એનું શારીરિક અને માનસિક જેની પૂર્વ ભૂમિકા છે એ જોતા હંમેશા મોટે ભાગે પુરુષો વાતને આગળ વધારતા હોય છે, સ્ત્રીઓ એમાં વહેલી મોડી સંમત થતી હોય છે અને પછી શરીર સંબંધો અને પ્રેમના સંબંધો બંધાતા હોય છે. જે રીતે આ પ્રક્રિયા આગળ વધી રહી છે, વાતે વાતે અને 2-4 વર્ષ જોડે રહ્યા પરિણીત પુરુષ જોડે રહેલી સ્ત્રી, જેને ખબર છે કે આને બીજી એક પત્ની છે, 4 વર્ષ લિવ ઇન રિલેશનશીપમાં રહે છે અને પછી ફરિયાદ કરે છે કે એણે મને પરણવાનું વચન આપ્યું હતું અને હવે પરણતો નથી. હવે પુખ્ત વયની 22-25 વર્ષની એક્ઝિક્યુટિવ મહિલાને ખબર હોવી જોઈએ કે હિન્દુ સમાજમાં એકવાર પરણેલો પુરુષ છૂટાછેડા લીધા સિવાય અને સામેની પત્ની છૂટાછેડા ન આપે ત્યાં સુધી અને કાયદેસર પ્રક્રિયા કરે તો 10-15-25 વર્ષ સુધી છૂટાછેડા મેળવી શકીએ એવી સ્થિતિમાં નથી હોતો. એટલે આવી જ આ જ્યારે ફરિયાદ થઈ ત્યારે આ બેનને ખબર હતી કે આ પરણેલો છે અને મારી જોડે નથી પરણી શકવાનો, તો ગેરકાયદેસર વાત પર એણે ભરોસો રાખ્યો અને 4 વર્ષ સુધી એની જોડે શરીર સંબંધ રાખ્યા અને હવે પેલો પરણતો નથી માટે મારી પર બળાત્કાર થયો છે એવી વાત કરે છે. મારું એક સૂચન છે કે આ બળાત્કારની ફરિયાદોમાં જે રિપીટેડ બળાત્કારની વાતો આવે છે કે 2 વર્ષ બળાત્કાર થયો, 3 વર્ષ બળાત્કાર થયો, મારી પર વારંવાર બળાત્કાર થયો, મને આરોપી વડોદરાથી લઈને બસમાં બેઠો, બસમાં લઈ જઈ, બસમાં બેહાડીને મને નવસારી લઈ ગયો, ત્યાં એની મામીને ત્યાં રહ્યો, ત્યાં એને મારી પર બળાત્કાર કર્યો, નવસારીથી જઈને મુંબઈ લઈ ગયો, એના કાકાને ત્યાં અમે રહ્યા, ત્યાં મારી પર બળાત્કાર થયો. તો આવી જે લોંગ ટર્મ બળાત્કારોની ફરિયાદ છે એમાં હવે ન્યાયતંત્રએ એક વાત તરત જ પૂછવી જોઈએ
કે બેન તને નવસારીમાં મારી પર બળાત્કાર થયા પછી ત્યાં આરોપીના સગાવાલાને ફરિયાદ કરી, નવસારીથી તમે ફરી મુંબઈ ગાડીમાં ગયા, ત્યારે તે રસ્તામાં કોઈને કહ્યું, રેલવે પોલીસ સ્ટેશનમાં તે કહ્યું, જે બેન યુરોપ જાય છે પોતાના બોસ સાથે, પરણિત બોસ સાથે, અને એનો પરણિત બોસ એની પાછળ 8-10 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા ખર્ચે છે અને શોપિંગ કરાવે છે, બંને હોટલમાં એક જ રૂમમાં રહે છે, અને પછી સ્વાભાવિક રીતે જે થાય એ થયું અને શરીર સંબંધો બંધાયા, તો યુરોપ જતી વખતે આ બેનને નહોતો ખ્યાલ કે મારી પાછળ મારો બોસ શા માટે 8 લાખો રૂપિયા ખર્ચે છે. અને એને પહેલીવાર જ્યારે એ યુરોપની હોટલમાં પહેલીવાર આની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે ત્યારે એ કશું નથી કરતી, યુરોપની ના 10 દેશોમાં ફરે છે, 22 હોટલોમાં રહે છે, ક્યાંય ફરિયાદ નથી કરતી. અહીં આવ્યા પછી 3-4 વર્ષે કહે છે કે મારું શારીરિક શોષણ થયું, મારું જાતીય શોષણ થયું, મારી પર બળાત્કાર થયો. તો કોર્ટો હવે એક વાત કહી દે, નક્કી કરીને એક સીમા બાંધી દે કે જ્યારે સ્ત્રી ભયમાંથી અથવા બળાત્કારમાંથી મુક્ત થાય, એના 24 કલાકમાં, 48 કલાકમાં, 72 કલાકમાં એને જ્યારે પહેલી તક મળે ત્યારે એણે બૂમ પાડી કે નહીં, ત્યારે એણે પબ્લિકને કહ્યું કે નહીં, ત્યારે એણે સગાવાલાને કહ્યું કે નહીં, અને પછી આ 3-4 વર્ષે જે બળાત્કારની ફરિયાદો થાય છે એની એને એન્ટરટેન કરવાની બંધ કરી દેવી જોઈએ. નક્કી વસ્તુ છે કે તમે 2 વર્ષ કે 6 વર્ષ કે 3 વર્ષ જ્યારે કોઈ સાથે રહો છો ત્યારે તમે સ્વેચ્છાએ રહો છો, એ જાતીય સંબંધોમાં તમારી મરજી છે અને તમે ક્યારેય ફરિયાદ નથી કરતા. વડોદરામાં તરસાલીના એક મારા મિત્ર પર પોલીસ સામે એમને વાંધા, પોલીસને એમની સામે વાંધા પડ્યા, પોલીસે એમને પકડ્યા, થોડા માથે ભારે પણ હતા, તોફાની પણ હતા, અને પછી કમિશનરે છાપામાં જાહેરાત આપી કે આ ભાઈ વિરુદ્ધ જે કંઈ ફરિયાદો બાકી હોય કરી દો. એક ફરિયાદ આવી હતી કે 7 વર્ષ પહેલાં આ ભાઈ અત્યારે તો નથી જીવતા, મારા ઘરમાં ઘૂસી આવ્યા, મને કીધું તારે મકાન ખાલી કરી દેવાનું છે, હું એમની ભાડુઆત હતી અને મેં જ્યારે એમ કહ્યું કે હું તાત્કાલિક મકાન ખાલી કરી શકું એમ નથી, ત્યારે એણે મને રૂમમાં અંદર લઈ ગયા અને મારી પર બળાત્કાર કર્યો. ફોર્ચ્યુનેટલી એ ટાઈમમાં જ્યારે આ ફરિયાદ થઈ વર્ષો પહેલાં, ત્યારે અદાલતો અને દેશમાં આ માહોલ નહોતું કે કોઈ બોલે એને પકડી લો, એટલે મારા એક ઓળખીતા વકીલ મારફતે મેં એમની હાઈકોર્ટમાં પિટિશન લગાવી અને હાઈકોર્ટ જજે બોર્ડ ઉપરથી કહ્યું કે આ બેન 7 વર્ષ પહેલાં નહોતા જાણતા કે આને બળાત્કાર કહેવાય અને કેસ કાઢી નાખવામાં આવ્યો. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે, દેશમાં એવું વાતાવરણ ઊભું કરી દીધું છે મીડિયાએ કે કોઈ સ્ત્રી કે મારી પર બળાત્કાર થયો છે, વર્ષો સુધી બળાત્કાર થયો છે, તો મીડિયા પાછળ પડી જાય છે કે આને પકડવામાં કેમ નથી આવતું, આને જામીન કેમ મળ્યા, અને આમ કેમ થયું. અને કોર્ટો પણ મહિનાઓ સુધી, જે અરુણ તેજપાલના કેસમાં થયું, મહિનાઓ સુધી જામીન નથી આપતી. તો આવા કેસોમાં બે વાત થવી જોઈએ, પ્રોટેક્ટિવ વાત પણ થવી જોઈએ કે જે મહિલા આવી ફરિયાદ ખોટી કરે છે એવું પુરવાર થાય, એ મહિલાને પણ 10 વર્ષની સજા થવી જોઈએ જેને કારણે બળાત્કારની ખોટી ફરિયાદો થતી બંધ થશે. અને બીજું કે જ્યારે પુરુષ, જે આરોપી છે, એ એમ કહે કે હું લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવા તૈયાર છું, ત્યારે મહિલાને પણ ફરજ પાડવી જોઈએ કે તારો આરોપી લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપીને પોતે નિર્દોષ છે એવું કહેવા તૈયાર છે, તો તારી સાથે પણ આ થયું છે એ પુરવાર કરવા માટે તારે લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવો પડશે. કાયદામાં જોગવાઈ કરવી જોઈએ કે આરોપી કહે કે મેં એની સાથે બળાત્કાર નથી કર્યો અને હું લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપી રહ્યો છું, તો મહિલાનો પણ જબ ફરજિયાત, કાં તો એણે ફરિયાદ પાછી ખેંચવી પડે, કાં તો એનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થવો જોઈએ. જ્યારે એક રૂમમાં કશુંક બન્યું છે અને માત્ર મહિલાની જુબાની પર આરોપીને સજા કરવાની છે અને તે પણ 10 વર્ષની અને જન્મટીપ સુધીની, તો આજે દેશમાં જે નવી વાત નવા સાધનો શોધાયા છે દુનિયામાં એનો
એનો ઉપયોગ થવો જોઈએ. એટલે આવી ફરિયાદ કરનારી સ્ત્રીની સ્ત્રીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થવો જોઈએ, પ્રોવાઇડેડ કે આરોપી તૈયાર હોય કે હું નિર્દોષ છું, મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ લઈ લો. આવા થોડા પ્રાવધાન કર્યા વગર આ દેશનો એક પણ પુરુષ આ દેશમાં સલામત નહીં ફરી શકે. અને આજે નાના લોકોનો વારો આવે છે, એક્ઝિક્યુટિવ્સનો વારો આવે છે, તરુણ તેજપાલનો વારો આવે છે, એ વારો ભારતના કેબિનેટ પ્રધાનોનો અને ભારતના ઉચ્ચ નાગરિકોનો પણ આવશે, સુપ્રીમ કોર્ટના જજોનો પણ આવશે, અને ત્યારે એનો બચાવ કરનાર કોઈ નહીં હોય. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.